માત્ર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં ભણવાના છે. આસપાસ આપણો ચેપ્ટર નંબર છે 9, ચડીએ ઊંચા ચઢાણમાં આપણે આજે આવ્યા છે. પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 76 અને આપણો પાઠ છે પહેલો, સોરી ભાગ છે આપણો પહેલો. તો પેજ નંબર 76 પર છે, ફેબ્રુઆરી 2, 1984ની આ વાત છે. પર્વતારોહણ છાવણી, નહેરુ પર્વતારોહણ સંસ્થા, ઉત્તરકાશી. અમે પર્વતારોહણ છાવણીમાં હતા અને ખૂબ જ ઉત્સાહમાં હતા. અમારામાંથી 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા, સાથે થોડી મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી હતી. તો પર્વતારોહણની છાવણી માટે એ લોકો ખૂબ જ ઉત્સુક હતા. તેમાં 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા, અમારામાંથી કેટલા 20 શિક્ષકો હતા, થોડીક બેંકની મહિલાઓ હતી અને બીજી અનેક સંસ્થાઓમાંથી બધા જોડાયેલા હતા. આજે છાવણીનો બીજો દિવસ હતો. સવારે હું મારી પથારીમાં ઉઠી અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો દરથી ચીસ પાડી ઉઠી, બરાબર ચીસ પાડી ઉઠી. મને યાદ આવ્યું કે ગઈકાલે હું મારી પીઠ પાછળ વજનદાર થેલો સાથે 26 કિમી ચાલી હતી. મને તે સાંકડા ખરબચડા અને સીધા ચઢાણવાળા રસ્તા પર ફરતી ચડવામાં બીક લાગી હતી, બરાબર. તો આ કહે છે, બેન કહે છે કે એ સવારે ઉઠી ત્યારે શું થયું, પથારીમાં ઉઠીને બેસે છે ત્યારે પછી પગ નીચે મૂકે છે, તેનાથી ચીસ પડાઈ જાય છે. એ ઘણું ચાલેલા હતા વજનવાળી વસ્તુ લઈને, અને ખુલ્લા અને ખરબચડા વિસ્તારમાં સાંકડા ખરબચડા અને સીધા ચડાણવાળા રસ્તા પર ફરીથી ચાલ્યા હતા, તેથી એમને પગ પર પગ છોડાઈ ગયા હતા, બરાબર. હવે આગળ જઈએ. મારી આંખમાં આંસુ સાથે મેં બ્રિગેડિયર જ્ઞાનસિંહ, જે અમારા સાહસી પ્રવૃત્તિમાં અભ્યાસક્રમના માર્ગદર્શક હતા, તેમના રૂમ તરફ ધીમે ધીમે જવાનું ચાલુ રાખ્યું. હું વિચારતી હતી કે આજના આ દિવસની મુસાફરી માટે હું શું બહાનું કાઢીશ. અચાનક જ મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો. હવે વિચારતી હતી આજે એમના જે બ્રિગેડિયર હતા જ્ઞાનસિંહ, તો એની પાસે જે માર્ગદર્શક કરતા હતા બધી પરિસ્થિતિને, બરાબર. તો હવે એની રૂમ પાસે જાય છે અને વિચારતી હતી હવે આવે મારાથી ચલાશે, આજે મુસાફરી થશે, તો મેં કેવી રીતે બહારનું કાઢું એમને. તો એમને શું કીધું, મેડમ હવે તમે સવારના નાસ્તામાં સમય અહીં શું કરો છો, ઉતાળો કરો, નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે. સાહેબ સાહેબ, હું તેનાથી વધુ ના બોલી શકું, તમારા પગમાં ખોલ્લા પડ્યા છે, તમે ચાલી નહીં શકો, તમે આ જ કહેવા આવ્યા હતા ખરું ને. જુઓ, સરને ખબર પડી ગઈ. એ શું કહે છે કે નાસ્તાનો ટાઈમ થયો છે ને, તમે શું અહીંયા આંટા મારો છો, જલ્દી જલ્દી નાસ્તો કરી લો ને, તો ભૂખ્યા પેટે તમને મુસાફરી કરવી પડશે. તે બેન કહે છે કે સાહેબ, એ કેવું કહેવાના હતા કે મને પગમાં વાગ્યું છે, તો સરને ખબર જ છે. સરે કીધું, હું કહેવાના હતા તમે કે તમારા પગમાં ફોલ્લા પડ્યા છે, એમ જ કહેવાના હતા ને. હા સાહેબ, આમાં એવું કંઈ નથી, હવે ઝડપથી તૈયાર થઈ જાઓ. સાહેબ કે ભલે ફોલ્લા પડ્યા, એમાં કંઈ એવું કંઈ નથી, તમે ફટાફટ તૈયાર થઈ જાઓ. હું વિલા મોડે તૈયાર થવા ભાગી, વિલા મોડે એટલે આ મોડું પડી જાય આપણને, એટલે એવા પડેલા મોડે તૈયાર થવા લાગી. જો આપણને કંઈ વાગ્યું હોય તો આપણને મમ્મી ઘરેથી સ્કૂલે જબરદસ્તી મોકલે તો આપણને કેવો ગુસ્સો ચડે, બરાબર, મોડું ઉતરી જાય. તો એ રીતે આ બેનનું પણ મોડું ઉતરી ગયું. હું જવા માટે પાછળ ફરીને તેમનો અવાજ ફરી સંભળાયો. સાંભળો મેડમ, તમે જૂથ 7ના નાયક છો, આ તમારે જેને ચડવામાં મુશ્કેલી હોય તેઓને મદદ કરવાની રહેશે. તમને પહેલાંથી જ પર્વતારોહણમાં જૂથ નાયકની જવાબદારી જણાવવામાં આવેલી છે. તમે શું છો, નાયક છો, હવે તમને જેની ચડવામાં જેને એવો એમને અવાજ સંભળાયો. સર કહે છે કે ભાઈ તમે જૂથ, મેડમ સાંભળો, તમે તો પર્વતારોહક જૂથના નાયક છો, તમારી જવાબદારી છે બધાને જેને ચડતા ન ચડવા મુશ્કેલી પડતી હોય એની મદદ કરવાની, બરાબર. તમને બધી જ જવાબદારી જણાવી દીધી છે. હવે તમે કહો, તમે ક્યારે પર્વતો જોયા છે, તમે ક્યારે પર્વત પર ચડ્યા છો, કયા અને ક્યારે, એક ધારો તમે કેટલી દૂર સુધી ચાલ્યા છો, તમે કેટલે ઊંચે જઈ શકો છો. કલ્પના કરો, તમે પર્વતો પરના વિસ્તાર વિશે શું જાણો છો, ચિત્ર દોરો, બરાબર. તમારે ચિત્ર દોરવાનું છે પર્વત વિશે, મોટી જવાબદારી. જૂથ નાયકે શું કરવાનું હોય તે વિશે મેં વિચારવાનું ચાલુ કર્યું.
બીજાને તેમનો સામાન લેવા મદદ કરવી, જૂથને આગળ જવા દેવું અને જૂથના એકે પાછળ રહેવું, જે લોકો ચડી ન શકતા હોય તેઓને મદદ કરવી, રોકાણ અને આરામ કરવા, સારી જગ્યા શોધવી. હવે એને જવાબદારી સોંપી દેવામાં આવે છે તો એ વિચાર કરે છે કે મારી જવાબદારી કઈ કઈ છે, તો આ બધી એમની જવાબદારી છે. તેઓની તબિયત સારી ન હોય તેનું ધ્યાન રાખવું, બરાબર, જૂથ સામે જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવી, તો આ બધી જવાબદારી જૂથ નાયકની હોય છે, બરાબર. સો તો એ મહત્ત્વની વાત તો એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવા તૈયાર રહેવું. જો કોઈ ભૂલ કરી હોય તો પણ એની સજા કોને ભોગવી પડે? જૂથના નાયકને. અને સમજાઈ ગયું કે અહીં ખાસ પ્રકારની શિસ્ત છે. મને વિચાર આવ્યો કે હું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે. શું છાવણી મારા માટે આનંદદાયક રહેશે એ વિચાર કરે છે. ચડીએ ઊંચા ચડણ, બરાબર. તો હવે આપણે જૂથ 7માં અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. 7માં જૂથમાં કોણ કયા દેશની છોકરીઓ હતી? અલગ અલગ દેશની છોકરીઓ હતી. અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી. હું મારા જૂથના નવા સભ્યોને મળીને ખૂબ ખુશ હતી. તેમાંના ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા ન હતા. અલગ અલગ દેશમાંથી આવેલા હોય તો કોઈને હિન્દી ફાવે, કોઈને ન ફાવે. અમે 21 દિવસ સાથે રહ્યા, તેમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી ખાન ડોમ્બી સાથે હું એક વખત પણ વાત ન કરી શકી. તેનું મને દુઃખ લાગ્યું હતું. ફક્ત મિઝો ભાષા બોલે, તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજા નજીક આવતા હતા. હવે જો મિઝોરમની જે છોકરી હતી, બરાબર, તેની ભાષા એકબીજાની ભાષા એ લોકો સાથે રહ્યા પણ એકબીજાની ભાષા સમજી ન શક્યા. 21 દિવસ સાથે રહ્યા પણ, બરાબર. તમારા વિચારે જૂથના નાયકની જવાબદારી શું હોય છે? તમને આવી કોઈ છાવણીના નાયક બનાવવા આવે તમે શું કરો બાળમિત્રો? તમારા વર્ગમાં તમે મોનિટરને શું શું કરવાનું હોય છે? તમને વર્ગ મોનિટર બનવું ગમે છે કે કેમ એ તમારે અહીંયા લખી દેવાનું છે. નદી પાર કરવી. હવે છે ફેબ્રુઆરી 5નો દિવસ આવ્યો, 1984નો દિવસ આવ્યો. અમને સવારના નાસ્તામાં વિટામિન સી, લો તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું. આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જળવા માટે આપવામાં આવ્યું. રોજ સવારે અમારી તબીબી તપાસ કરવામાં આવતી. અમે અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા, બરાબર. 8 કિમીની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. નદી પર એક કાંટાની બીજા કાંટા સુધી જાડું દોરડું બાંધ્યું હતું. દોરડું અને બંને બાજુથી ખીલા મેઘ સાથે મજબૂત બાંધેલું હતું. હું થોડી ગભરાતી હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જાય તો શું થશે. હું નદીની પહોળાઈનો અંદાજ લગાવવા પ્રયત્ન કરતી હતી. એ લોકો હવે નદી પાસે પહોંચે છે, બરાબર. હવે એમને નાસ્તામાં શું આપવામાં આવે છે? વિટામિનની ગોળી સી, લોહતત્વની ગોળી અને ગરમ ચોકલેટી દૂધ આપવામાં આવે છે, જે ઠંડીમાં પણ આપણી ગરમી આપણા શરીરમાં રહી, બરાબર. અને પછી એ લોકો એક એક દિવસ ગણતા હતા અને આપણે એ લોકો પટ્ટી બાંધતા હતા અને એક એક દિવસ ગણતા હતા. હવે એ લોકોને નદી પાર કરવાની છે તો એને ત્યાં નદી પર શું છે? દોરડું છે. દોરડાની મદદથી પકડીને એ લોકોને નદી પાર કરવાની છે. તો એ લોકો ગભરાય છે કે કદાચ જો નદીમાં પડી ગયા હોય તો શું હાલત થાય, એમને વિચાર આવે છે. આગળ અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેની પર કડી ભરાવી. પછી તેમણે તે કડી નદી પરથી પસાર થતા જાડા દોરડા પર પોરવી. ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા. ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર હતું નહીં. દરેક જણ એકબીજાને પહેલાં મોકલા ધક્કા મારતા હતા. તે હારમાં હું છેલ્લે ઊભી હતી. એ આશાએ કે મને કોઈ જોશે નહીં, પણ મારા પ્રશિક્ષકે હાથમાં કડી અને દોરડું લઈ મારી પાસે આવ્યા. મને લાગ્યું કે હવે છટકાશે નહીં. હું તૈયાર થઈ ગઈ પણ હિંમત ચાલતી ન હતી. સાહેબ મારો ડર જાણી શક્યા નહીં. તેમણે મોઢેથી કહ્યું, સંગીતા મેડમ 3 અર્શનાદ. અને મને ખબર પડે તે પહેલાં કોઈને મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો. હવે જો આ મેડમ સંગીતા
બરાબર સંગીતા મેડમ કહીને એમના પ્રશિક્ષકે અમને કીધું કે હવે તમારો નંબર છે, બધાની લાઇનમાં છેલ્લે હતા તો પણ સર એની પાસે આવીને એમને કહે છે કે તમારે પાણીમાં જવાનું છે. મને મારા પગ થીજી ગયા હોય એવું લાગ્યું, હું ધ્રુજવા લાગી, મારા દાંત ચકડાઈ ગયા, મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ પર મૂક્યા. જેવું પાણીમાં ચાલવાનું ચાલુ કર્યું બરાબર તો નદી ઊંડી થતી હતી અને ધીમે ધીમે મારી પાણી મારા ગળા સુધી પહોંચી ગયું. નદીની વચ્ચે મારું સંતુલન જતું રહ્યું અને હું લપસવા લાગી. હું ખૂબ જ ડરેલી હતી, ખૂબ જ ઠંડી પણ લાગતી હતી, દોરડું મારા હાથમાંથી સરકી રહ્યું હતું. હું મદદ માટે બૂમો પાડવા લાગી તો જો એ નીક લાગતી હતી તો એને શું થાય છે. મને લાગતું હતું કે હું નદીના પાણીમાં નદીમાં તણાઈ જઈશ, પણ ના, મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બંધાયેલી હતી. હું અવાજ સાંભળી શકતી હતી, દોરડું પકડો, દોરડું પકડો. મેં જેમ તેમ દોરડું પકડવા પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી. ધીમેથી થોડી હિંમત સાથે હું નદી કિનારે પહોંચી. બરાબર તો આ રીતે સર એમને કહે છે એ પ્રમાણે બેન કરે છે. હું નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને અનહદ ખુશી હતી, પડકારરૂપ કાર્ય પાર પાડવાની ખુશી હતી. તો એને બીક લાગતી હતી છતાં પણ એક નદીની બીજી પાર પાણીમાંથી જાય છે તો એ ખુશ થઈ જાય છે. બરાબર હવે કિનારે ઊભી રહી છું રહીને હવે કિનારે ઊભી રહીને બીજાઓને દોરડું મજબૂતાઈથી પકડવા કહેતી હતી. દોરડાને ખાલી મજબૂતાઈથી પકડીએ તો આપણે સરળતાથી નદી પાર કરી શકીએ છીએ. મને ખબર હતી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારનો સામનો કરવાનું પરિણામ હતું. જો આપણે આત્મવિશ્વાસ હિંમત રાખીએ તો આપણે બધા જ કામ આસાનીથી કરી શકીએ છીએ. બાળ મિત્ર સમજ પડે તમને. હવે આપણે વચ્ચેના પછીના પેજ પર તો પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે છે તો અહીં આપણે જોઈ ગયા કે પર્વતારોહણ કરવું હોય તો નદીમાંથી પાર થવું પડે અને સાધનોમાં આપણને આ ઓક્સિજનનો બાટલો જો હોય અને ખાવાની અમુક જો સામગ્રી આપણી પાછળ હોવી જોઈએ કે આપણને જો આ ભૂખ લાગે, ચક્કર આવે તો આપણે જેના માટે કઈ કઈ વસ્તુ આપણી પાસે હોવી જોઈએ, ખાસ કરીને પાણીની બોટલ અને ઓક્સિજનનો બાટલો. ખડક પર પણ ચડવું, શોધો અને લખો. બરાબર તો આપણે આઈડિયલ બુકમાં લખશું ત્યારે તમે લખી લેજો. તમે ક્યારે કડી અને દોરડું બીજા કોઈ કાર્ય માટે ઉપયોગમાં થતું જોયું છે? કયા, જો તમારે પર્વત પરથી નદી પાર કરવી હોય તો તમે બીજા કયા ઉપાય કરી શકો? શા માટે પર્વતો પર આપણને વધારે શક્તિની જરૂર પડે છે? તમે ક્યારે બીજા કોઈ સાહસિક કામ કર્યું હોય તો એવું સાંભળ્યું છે? તમે ક્યારે બીજા કોઈએ સાહસિક કામ કર્યું એવું તમે સાંભળ્યું છે? તમે ક્યારેક કોઈ સાહસિક કામ કર્યું છે? જો હા તો તમારા વર્ગમાં કહો અને તમારા વિશે તમારા શબ્દોમાં લખો. તો જે તમે સાહસભર્યું કામ કર્યું હોય તે તમારે લખવાનું છે. કડો પર ચડવું. સવા અમારે ટેકલા ગામ પહોંચવા 15 કિમી ચાલવાનું હતું. તે ગામ 100 મીટરની ઊંચાઈ હતું. અમારી પીઠ પર લટકાવેલા થેલામાં અમારે જરૂરી વસ્તુ જેવી કે જો મેં કીધું ને તમને શું શું જરૂર પડે તો આપણે જીવન જરૂરી આપણે પર્વતારોહણ કરવા માટે કયા સાધનની જરૂર પડે તો અહીંયા આપેલું છે કે ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિકની સીટ, ડાયરી, ટોર્ચ, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજો નાસ્તો વગેરેની જરૂર પડે જો આપણી પાસે તકલીફ થેલામાં બધી સામગ્રી હોવી જોઈએ. અમે પગથિયા જેવા ખેતરમાં ફળો અને શાકભાજી આવેલા જોઈ શકતા હતા. અમે પગથિયા જેવા ખેતરમાં તો નાના ખેતરમાં એ લોકો ફળો અને શાકભાજી વાવેલા જોતા હતા. અમને પહેલાં ખડકનું સાવધાનીપૂર્વક અવલોકન કરવા કહેવામાં આવ્યું અને જ્યાં અમે અમારા હાથ અને પગ મૂકી શકીએ તે જગ્યાએ ઓળખવા કહેવામાં આવ્યું. આજે હું પીછે હટ કરવાની નથી, હું હારમાં પ્રથમ જ ઊભી રહી. અમારા પ્રશિક્ષકે
પોતાની કમરની આજુબાજુ દોરડું બાંધ્યું, કડી બાંધી અને લટકાયેલું જળ દોરડું પકડ્યું. તેઓ દોરતા હોય તેમ ચડવાનું ચાલુ કર્યું. મેં પણ મારી કડી બાંધી, પણ જેવું મેં મારું પહેલું ડગ ભર્યું કે હું લપસી પડી અને દોરડાથી હિંચકા ખાવા લાગી. જુઓ બાળ મિત્રો, એ લોકો પછી હવે ખડક પર ચાલવાનું હતું તો એ લોકોને કહેવામાં આવ્યું કે ખડક પર ચાલવા માટે ખડકનું અવલોકન કરો, બરાબર ધ્યાનથી જુઓ અને હાથ અને પગ જ્યાં મૂકવાનું છે તે જગ્યાને પણ બરાબર ઓળખી દેવાનું છે, બરાબર. તો એમના શિક્ષકે એમને દોરડું બાંધીને કમરથી દોરડું બાંધ્યું પોતાની આજુબાજુ, બરાબર, અને કડી બાંધી અને લટકેલું જાડું દોરડું પકડ્યું તો તે એમનો પગ લપસી જ પડે છે, ચાલવા જાય છે તો અને હિંચકા ખાવા લાગી જાય છે, બરાબર. તો ચાલો બાળ મિત્રો, આપણે આજે એટલું ભણી ગયા છે એટલું તમને યાદ રાખવાનું છે. આવતા પહેલાં આપણે પાછા આ જ ચેપ્ટર સાથે પાછા મળીશું.